गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वागत है आपनु धोरण 8 यूनिट नंबर 3 भाग नंबर 4। तो आगलना भाग में आपणे 29 सुधीना क्वेश्चनो कम्प्लीट करी लीधा छे। तो आज आपणे स्टार्ट करवा जई रह्या छे क्वेश्चन नंबर 23। आगळ कई बाकी होय तो सौप्रथम आइडियल में कम्प्लीट करो, त्यारबाद अहींया आपणे आगळ जोईए जेथी करीने आगळना क्वेश्चन समजवामां पण सरलता रहे। क्वेश्चन नंबर 23, नीचे नी आकृतियों में एक्स नु माप शोधो। आपने कई आकृति आपेली है नीचे? तो के चतुष्कोण आपेलो छे। हवे चतुष्कोण ना जारे खूणाओनो मापनो सरवाळो 360 थाय छे, जे आपने ख्याल छे। अहींया आपने त्रण आपेला छे, जो त्रिकोण होय तो बे आपेला होय, त्रीजो शोधवानो होय। अहींया त्रण आपेला छे अने एक शोधवानो छे। तो चार खूणाओना मापनो सरवाळो केटलो थशे? 360। तो खूणो ए प्लस बी प्लस सी प्लस डी, चार खूणाना मापनो सरवाळो 360। तो ए बराबर 110, बी बराबर शोधवानो छे, सी बराबर 110 अने डी बराबर 100। आम बधानो सरवाळो करता आपने 290 मळे छे। तो x प्लस 290 बराबर 360। हवे 290 पेली बची जशे तो माइनस थई जशे। तो x बराबर 360 माइनस 290 जो करवामां आवे तो 70 જોવા મળશે। તો આ થઈ જશે 70। આમ ચારેય ખૂણાનો માપનો સરવાળો 360 થયો છે। કરી જોજો, ટ્રાય કરજો વ્યવસ્થિત, જવાબ સોલ્વ થઈ જશે। ક્વેશ્ચન નંબર 2, P Q R અને S આપેલો છે, જેમાં X ની કિંમત શોધવાની છે, જે X બરાબર S છે ને। ઓકે, અહીંયા આપણને એક ખૂણો છે ને એ સિમ્બોલ માટે આપ્યો છે। તો આ સિમ્બોલ શેનો છે? તો આ સિમ્બોલ કેનો છે? તો કે 90 અંશના ખૂણાનો છે। જો આ ખ્યાલ ન હોય તો આપણને જવાબ મળે નહીં। તો અહીંયા ખૂણો P બરાબર 80, ખૂણો Q બરાબર 50, ખૂણો R બરાબર 90 અને ખૂણો S બરાબર 1 છે, જે મેળવવાનો છે, બરાબર છે। પણ આપણને ખબર છે ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R પ્લસ ખૂણો S બરાબર 360। આ 80, 50, 90, X અને 360 આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને ખ્યાલ આવશે કેટલો થશે, બરાબર। તો પહેલાં તો જોઈએ તો 90 પ્લસ 50 કરીએ તો 140, 140 પ્લસ 80 તો આ થઈ જશે 220। કેટલા થઈ ગયા? 220। ઓકે, તો આમ 220 પ્લસ એક્સ બરાબર 360, પહેલા પહેલી બાજુ જવા દો, એક્સ બરાબર 360 માઇનસ 220। હવે જો બાદબાકી કરવામાં આવે 360 માઇનસ 220 તો 041, આ થશે 140। તો વધેલો આ ખૂણો 140, એક્સ બરાબર 140 અંશ મળ્યો। ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 31, આપેલ આકૃતિમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ શોધો। તો થોડો મોટો દાખલો છે, આપણને એક્સ વાય ઝેડ શોધવા માટે આપણે રેખીક જોડના અર્થાત આ એક આખી લાઈન છે, તો એ આખો કેટલાનો હોય? 180, આટલો આપેલો 20, તો આ ઝેડ બરાબર આપણે શોધવાનું, બરાબર છે, એમ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ મેળવીએ। તો શરૂઆત કરીએ, તો ખૂણો બી પ્લસ ઝેડ બરાબર 180, રાઈટ? આ છે 20 પ્લસ ઝેડ 180, તો ઝેડ બરાબર 180 માઇનસ 20, તો ઝેડ બરાબર 160। ઓકે, આટલું મળી ગયું, કેટલું? તો કે ઝેડ બરાબર 160 કમ્પ્લીટ છે। આ ઝેડ મળ્યો, કેટલો મળ્યો? ઝેડ। ઓકે,
એજ રીતે તમે આ જુઓ તો આ થઈ છે 180, આખી લાઈન રેખી લાઈન હોય ખબર છે ને, આ 180 હોય એ તો આપણને ખ્યાલ જ છે. ત્યારબાદ અહીંયા જુઓ તો એક્સ પ્લસ 90 પ્લસ 180, એક્સ બરાબર 180 માઇનસ 90, એક્સ બરાબર 90. ઓકે, આ કમ્પ્લીટ છે. ત્યારબાદ વાય શોધીએ, તો વાય માટે આ જોઈ લઈએ. વાય માટે આપણને આ જ પણ ખબર હોવી જોઈએ, તો ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180. કમ્પ્લીટ છે. તો આ છે 90 પ્લસ 20 પ્લસ ખૂણો સી 180, તો આ થઈ 110, સી બરાબર 180 માઇનસ 110, તો સી બરાબર કેટલા થઈ જાય છે? 70. ઓકે, તો સી બરાબર 70. બાકી રહ્યું હોય એ કેટલો હોય? વાય માટે વાય પ્લસ સી બરાબર 180, તો વાય બરાબર 180 માઇનસ 70, તો વાય બરાબર 110. ઓકે, ત્રણેય મળી ગયા. આપણે જોઈએ છીએ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ઓકે, તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર કેટલા એ જોઈએ. મૂકીએ કિંમતો 160, આ 90, આ 110, 160. ઓકે, તો આ બરાબર કિંમતો મેળવી. ઓકે, તો આ થઈ જશે 200 અને આ થઈ જશે 160, તો 360. આમ બહિષ્કોણ, આ બહારના ખૂણાઓ છે, બહિષ્કોણના ખૂણાઓનો માપનો સરવાળો પણ કેટલો થાય? 160 થાય છે. આવું સાબિત થયું છે. ક્વેશ્ચન નંબર આગળ, બહિષ્કોણ એટલે શું? તો બહિષ્કોણ એટલે નિયમિત બહુકોણના કોઈ પણ ખૂણા સાથે રેખીક જોડ રચતા ખૂણાને બહિષ્કોણ કહે છે. તો નિયમિત બહુકોણ હોય તો કોઈ પણ ખૂણા સાથે રેખીક જોડ રચતા ખૂણાને બહિષ્કોણ કહે છે. કોઈ પણ બહિષ્કોણના માપનો સરવાળો હમણાં આપણે જોઈએ 360 થયો હતો. તો કોઈ પણ બહુકોણ હોય, બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો, બહિષ્કોણ એટલે બહારના ખૂણાઓ હોય, તેમનો માપનો સરવાળો 360 થાય છે. ઓકે, એ જ રીતે ક્વેશ્ચન નંબર 34 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 34માં પેલો ઓલરેડી આપેલો છે, તો બહિષ્કોણ અહીંયા આપેલા છે આપણને, બધાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 360. તો 90 પ્લસ 65 પ્લસ 1 પ્લસ 90 પ્લસ 65. કમ્પ્લીટ છે. આ 90 બરાબર, આ 90, આ 90 બરાબર. હવે આપણને એક્સ જોઈએ છે, તો અહીંયા બધાનો આ 180, આ 130, આ બે આમ જશે 310, એક્સ બરાબર 50. એ જ રીતે હવે અહીં જોઈ લઈએ, તો આ 120 પ્લસ 120 પ્લસ એક્સ બરાબર 360. કમ્પ્લીટ છે. ઓકે, તો આ થઈ જશે 240 પ્લસ એક્સ, આમ 360. એક્સ બરાબર 360 માઇનસ 240, એક્સ બરાબર 120. બાદબાકી કરતા આપણને કેટલા મળશે? 120. આ 120 મળ્યા. ઓકે, થશે. તો આજે આપણે ક્યાંથી? તો કે ક્વેશ્ચન નંબર 30 થી 34 સુધીના કમ્પ્લીટ કર્યા. ઓકે, તો જોઈએ, આ તમારે વ્યવસ્થિત આઈડિયલમાં કમ્પ્લીટ કરવાનું છે. ત્યારબાદ આપણે આવાના આને સંબંધિત પુસ્તકના દાખલાઓ પણ વ્યવસ્થિત રીતે તમારા જે પુસ્તકના સ્વાધ્યાયમાં છે એ તમારે ગણતરી કરવાની છે. તો મળીએ આગળના વિડીયોમાં.